केसीआरसी अंधजन मंडल भूज द्वारा किट वितरण करवामां आवी। 10 કેબિન છે, પછી ટી મેકિંગ કિટ, એટલે જે ચાનો ધંધો કરે છે કે જ્યાં નાની જગ્યાએ શેરીઓમાં ચા બનાવી અને રોજગારી કમાતા હોય તો એની આખી કિટ છે। ખેડૂત મિત્રો છે જે દિવ્યાંગ લોકો છે અને જે પશુપાલન કે ડેરી સાથે સંકળાયેલા છે તો એમને આપણે ડેરીની કિટ આપવાના છીએ। બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ છે તો બ્રેલ ડિવાઇસ એમને આપવાના છીએ, જેથી કરીને એમને ભણવામાં ઇન્ટરનેટનો જમાનો છે તો એની સાથે એમને તાદાત્મ્ય કેળવી શકે અને એ ઉપયોગ કરી શકે એના માટે એ પણ છે। તો અલગ અલગ રોજગારીના સાધનો અને સાધન સહાય આપી અને દિવ્યાંગોને આપણે સ્વનિર્ભર અને પગ પર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ। મદદ પહોંચાડવાના છે અંધજન મંડળ। આ ઉપરાંત 17 અલગ અલગ કેન્દ્રોમાં દ્વારા કામ કરે છે, જેમ કે સીઆરસી એ અંધજન મંડળનું એક કેન્દ્ર છે, એવા 17 વિવિધ આખા ગુજરાતમાં કેન્દ્રો છે જ્યાંથી અમે વિકલાંગ, એક અમારું સેન્ટર જોધપુરમાં રાજસ્થાન ખાતે પણ આવેલ છે જ્યાંથી અમે વિકલાંગ વ્યક્તિઓને અને તેમના પરિવારોને આવા કોવિડ દરમિયાન અને કોવિડ પછી પણ રાહત દરે રેશન કિટથી લઈને સ્વરોજગારના કાર્યક્રમો એમના માટે અમે કરતા રહીએ છીએ। મારું નામ ગોહિલ અરવિંદસિંહ, હું અહીંયા અંધજન મંડળ કેસીઆરસીમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજે દિવસ છે કે આજના દિવસે કચ્છભરના દિવ્યાંગોને સાધન સહાય અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કિટ કે રોજગારી માટેના એમને સવલત પૂરી મળી શકે એના માટે થઈને અંધજન મંડળ અમદાવાદ દ્વારા કેસીઆરસી ખાતે સીડ કોર્પોરેશન, જે આપણું ગુજરાત બીજ નિગમ છે, એમના સહયોગ દ્વારા આજે લગભગ 110 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનોને આપણે સાધન સહાય અને રોજગારીની કિટ આપવા જઈ રહ્યા છીએ। સાચી વાત છે, આપણે આમ તો તમને ખ્યાલ છે કે અંધજન મંડળ છે એ દિવ્યાંગોને લગતી સંસ્થા છે અને દિવ્યાંગો માટે જ અમે સતત કામ કરતા રહીએ છીએ। આપણે અલગ અલગ દર વર્ષે 6 મહિને અલગ અલગ પ્રોગ્રામો કરી અને દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય કેવી રીતે મળે, જેમ કે આપણે જોઈએ કે દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલની જરૂર હોય, વ્હીલચેરની જરૂર હોય, બ્રેલ શ્રવણ યંત્રની જરૂર હોય, તો એ વસ્તુ ન હોય તો એમને કેટલી તકલીફ પડે છે। દિવ્યાંગ વ્યક્તિ છે એને જો સાયકલ ન હોય તો એને આવવા જવામાં કેટલી તકલીફ મુશ્કેલીઓ પડતી હોય, તો આપણે દર વર્ષે એને સાધન સહાય માટે પ્રયત્ન કરીએ છીએ કે કચ્છના દરેક વ્યક્તિને સાધન સહાયથી વંચિત ન રહે। આ ઉપરાંત આપણે વાત કરીએ એમ કે ભાઈ રોજગારીથી શું ફાયદો, તો આપણે જોઈએ છીએ કે નોર્મલ લોકોને પણ અત્યારે પૈસા કમાવા કે રોજગારી કમાવી અને એ પણ કોરોના સમય પછી તો ખૂબ જ મુશ્કેલ બન્યું છે, ત્યારે દિવ્યાંગ લોકોની તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને એવા સમયમાં જો એને રોજગારલક્ષી કાંઈ ને કાંઈ એનામાં જે કુશળતા છે અને એ કુશળતાનો ઉપયોગ કરી અને આપણે રોજગારીની કિટ આપીએ તો એ કિટથી એ ઘરે બેસીને કે એના ગામમાં પોતે બેસી અને કાંઈ રોજગારી મેળવી શકે। જેમ કે મારું નામ કિન્નરી દેસાઈ છે, અંજન મંડળમાં એડવોકસી અને ઇન્ક્લુઝનની મેનેજર છું। આજે શું અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે જે અહીંયા પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ, ગુજરાત સીડ જે ગુજરાત રાજ્ય બીજ નિગમ છે એમને જે એમની જે CSR એક્ટિવિટી હોય, જે કમ્યુનિટી જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંતર્ગત એ લોકોએ અંધજન મંડળને 88 લાખ જેટલું માતબર એમને ડોનેશન આપ્યું છે, જેના દ્વારા અમે ઓલ ઓવર ગુજરાતના આશરે 1300 વિકલાંગ વ્યક્તિઓ સુધી આપણે એમને પહોંચવાના છીએ અને 1300 વિકલાંગ વ્યક્તિઓને આપણે આત્મનિર્ભર બનાવવા જઈ રહ્યા છીએ। એમાં અમે વિવિધ સાધનો આપીએ છીએ, જેમ કે અહીંયા અમે બૂથ આપી રહ્યા છીએ, સોઈંગ મશીન આપી રહ્યા છીએ, અમે એમને ડિજિટલ હિયરિંગ એડ્સ આપી રહ્યા છીએ, અમે ઓર્બિટ રાઇટર જેવા ડિવાઇસ આપી રહ્યા છીએ, અમે એમને ચાની કિટ છે, ડેરી કિટ છે, બ્યુટી પાર્લર કિટ છે, પ્રોવિઝન સ્ટોરની કિટ છે, ફિઝિયોથેરાપી જે અંધ વ્યક્તિઓ ફિઝિયોથેરાપિસ્ટનું કામ કરતા હોય છે, હોમ વિઝિટ એ લોકો કરતા હોય છે અને ફિઝિયોથેરાપિસ્ટને અસિસ્ટ કરતા હોય છે, તો એવા લોકો માટે ફિઝિયોથેરાપી અસિસ્ટન્ટ માટેની કિટ છે, મેશ્યોરનું કામ કરતા હોય છે, ઘણા બધા અંધ વ્યક્તિઓ બહુ જ સરસ મેશ્યોર તરીકે કામ કરતા હોય છે, જેમને સાયન્ટિફિક મસાજની ટ્રેનિંગ આપવામાં આવી છે તો એના માટેની અમે કિટ આપવાના છીએ। એટલે આમ જોઈએ તો જેમ આગળ અરવિંદભાઈએ કીધું કે એમ અમે 106 જેટલા વિકલાંગ
દિવ્યાંગ વ્યક્તિઓને આજે આપી રહ્યા છે, પણ આ સાથે સાથે અમે 500 જેટલા અમે કેટરેક સર્જરીઝ ગુજરાત સીડ કોર્પોરેશનના સહયોગ દ્વારા અને 30 જેટલી અમે કોર્નિયલ એટલે જે કેરેટોપ્લાસ્ટી જેને કહેવાય એ અમે કરાવવાના છીએ. આમ થઈને કુલ અમે 1350 જેટલા વિકલાંગ વ્યક્તિઓ સુધી અમે ક્યાંક ને ક્યાંક એમને સ્વતંત્ર રીતે અને સન્માનપૂર્વક જીવી શકે એના માટે